સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. એકવાર એક એવી વાત બની કે ગીતાનો સત્સંગ ચાલતો હતો અને આ શ્લોકનો સત્સંગ ચાલતો હતો. પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધા ગીતામૃતમ મહત. સત્સંગ પૂરો થયા પછીથી એક ભાઈ ઉઠ્યા કે બાપજી તમે કહ્યું કે દોગધા તો બે ગધા કયા કે છે, દો ગધા આ બે ગધા કયા કે છે, એ કથા સત્સંગમાં સમજણ ના પડી કે છે. પાર્થો વત્સ સુધીર ભોગતા દોગધા ગીતામૃતમ મહત. તો કે બાપજી એ તો થોડુંક સમજાવો કે છે, બધું બીજું તો સમજવું કે પેલા બીજું તો શું કહું, એક તું ને બીજો હું, આ બે ગધા હતા કે છે, હું તને સમજાવનારો તું ના સમજ્યો. દોગધા ગોપાલનંદ કિમ કર્મ કિમ અકર્મેતિ કયોપ યત્ર મોહિતા ન જાનામિ. ભગવાન કે છે તો આટલું બધું, પણ એમાંથી સાંભળ્યા પછી સમજાય કેટલું? બધી વાતો કરીએ, ના સતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સતા. સત્યનો ક્યારે અભાવ હોતો જ નથી, સત્ય એ હંમેશા સત્ય એમનું એમ જ હોય છે, અક્ષુણ્ણ હોય છે. જે સત છે સત છે જ, ના ભાવો વિદ્યતે અસતા. અને જે અસત્ય છે એનો એનો ક્યારે ભાવ થતો જ નથી, અસ્તિત્વ હતું નથી. પણ કે છે બંને એક જ છે, ઉભયોરૂપી દ્રષ્ટુંતા તનયો તત્વદર્શી બી. તત્વદર્શીઓ બંને ની અંદર સમાન દ્રષ્ટિથી જુએ છે, સત અને અસત નહીં. સતનો ક્યારે અભાવ નથી અને સતનું ક્યારે અસત્યનું ક્યારે અસ્તિત્વ નથી. સાચી વાત છે, જે કંઈ છે એ ક્ષણિક છે, એટલે અસત્ય ક્ષણિક છે વાત પણ સત્ય છે, એટલે એના પ્રત્યે એવો શાશ્વત ભાવ જાગી શકવાનો જ નથી. ગમે એટલો વિશ્વાસ મૂકો તો પણ અસત્ય અસત્ય જ છે. શરીર આજીવન, શરીર અને શરીરી, શરીર અસત છે અને શરીરી સત છે. તો જે અસત છે એ તદ્દન સાચું છે, એ અસત જ છે. અસત ને અસત તરીકે સ્વીકારી લઈએ તો એ સાચું થઈ ગયું, અને સત્ય ને સત્ય તરીકે સ્વીકારી લઈએ તો એ પણ સાચું, કેમ જૂઠું એ જૂઠું જ છે એટલે એ સત્ય થઈ ગયું, અને સત્ય એ સત્ય જ છે. જે તત્વદર્શીઓ છે આ રીતે બંનેમાં એક સરખી દ્રષ્ટિ જુએ છે, બંને એક સરખું જુએ છે. તને એવો તત્વદર્શી બી ભાષાને સમજવી પડે થોડીક. તો સુખ અને દુઃખ એ પણ એ પ્રમાણે જ છે, તમે દુઃખને દુઃખ તરીકે જ માની લો તો એ સત્ય સ્થાપિત થઈ ગયું, અને સત્ય છે એને સત્ય તરીકે માની લો એટલે બંનેની પ્રત્યેની દ્રષ્ટિ એક થઈ ગઈ. બ્રહ્મ સત્યમ જગત સત્યમ. કે અસત્યનું પ્રતિપાદન પણ સત્ય દ્વારા જ થાય છે. જો સત્ય હોય જ નહીં તો જૂઠનું પ્રતિપાદન કેવી રીતે થઈ શકે?
આ જૂઠ છે માટે આ સત્ય છે, અને આ સત્ય છે માટે આ જૂઠ છે. પણ બેમાંથી એકનો અભાવ હોય તો શું કરશો? સત્ય કેવી રીતે સમજાશે? જૂઠ તમારી પાસે છે જ નહીં. જૂઠ તમારી પાસે છે, સત્ય છે જ નહીં, તો તમે સત્યને કેવી રીતે સમજી શકશો? તો બંનેને સમજ્યો છે જે માણસ, એ તત્વદર્શી છે. તને એવો તત્વદર્શી ભી એ સાચું સમજ્યો છે એના જીવનમાં. ભગવાન અર્જુનને એ સમજાવવા માંગે છે કે અર્જુન, તું કદાચ આ યુદ્ધની અંદર પાછો પડી, મારાથી આ પાપ નહીં થઈને આ બધાને હું મારીશ તો મરી જશે, તો શું તું નહીં મારું તો નહીં મરે ખરા? નહીં મારું તો મરવાના તો છે જ. એ સમજાવવા માટે ભગવાને આત્માને પણ સત્ય ગણ્યો કે એ સત્ય જ છે, અને અસત્ય એ અસત્ય જ છે, એનો જે સાચી સમજણ આવી એ પણ સત્ય છે. એટલે તું એ અસત્યને અસત્ય જ સમજી લે અને યુદ્ધ નહીં કરવાની હઠ છોડી દે. કારણ કે એમને હવે સમય આપવો નથી. જો અસત્યને સમય આપ્યા કરીશું તે વકર્યા કરશે. રોગ થયો છે, માંદા પડ્યા છે, પીડા થઈ રહી છે, તો એને નિવારવા માટેનો જે પ્રયત્ન કરીએ અને એને કાઢી નાખ્યું તો એ અટકી ગયું. પણ એ રોગને તમે એનો ઉપચાર ન કર્યો, રહેવા દીધો, રહેવા દીધો, રોજ શિખંડ ને ખાધા જ કર્યું મોહનથાળને, તો શરદીમાંથી હટે જ નહીં, હટે જ નહીં. પણ કઈ ઉભારો ભાઈ, એનો ઈલાજ કરો ને પૂરું થઈ ગયું, મટી ગયું. પણ જો એને ન રોક્યું ને મૃત્યુ આવી ગયું તો એના કરતા પહેલા રોકી લો ને. એમ જે અધર્મીઓ છે, દુર્યોધન ઇત્યાદિ જે ધર્મથી વિરુદ્ધ ચાલી રહ્યા છે, એને જીવાડવા રાખશો તો એ રોગ સમાજની અંદર લાંબો ને લાંબો ચાલ્યા જ કરશે. એનો અહીંયા અંત આવી જવો જોઈએ. અને એટલા માટે ભગવાન કે છે, તું નહીં મારું તો નથી મરી જવાના નથી, તું નહીં મારું તો પણ મરી, પણ એને પહેલો નિકાલ કરવાનો છે. જેમ ઘરમાં સડેલી વસ્તુ હોય તેનો પહેલો નિકાલ કરી દઈએ છીએ, એમ જીવનની અંદર પણ સાચી સમજણ કેળવવા માટે જે ખોટી સમજણ છે એનો નિકાલ પહેલો કરવો જ પડે. અજ્ઞાનનો નિકાલ કરવો પડે તો જ જ્ઞાન એની જગ્યા લઈ શકે. તો એટલા સરસ ભાવથી ઉભયોરપી બંને સત અને અસત એને જોનારો, સમજનારો, અનુભવનારો એમ કે ના કે આ વાત તાત્વિક દ્રષ્ટિએ તદ્દન સાચી છે, બરોબર છે એમ કહી દેવાય. ભગવાન એથી આગળના શ્લોકમાં 17મા શ્લોકની અંદર કહે છે, અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમ ઇદમ તતમ. આ બધું જ અવિનાશી છે એમ તું જાણ. નાશ કશાનો નથી થતો, પરિવર્તન થયા કરે છે. એનું રૂપ, એનો આકાર બદલાય, એની સ્થિતિ બદલાય, એનું નામ બદલાય, પણ વસ્તુ એની જ હોય, એમાં કોઈ ફેર નથી પડતો. એટલે એ બધાનું પરિવર્તન થવાનું જ મનમાં સમજી રાખવાનું છે. શરીરો બદલાયા કરવાના છે, એને સર્વમ આ અને એ બધું જ, ઇદમ તતમ વિનાશમ અવ્યવસ્યાસ્ય ન કશ્ચિત કરતુમ અરહસી. એ તું કશું જ નથી કરતો અને એ અવિનાશ વિનાશ કરવાને માટે કોઈ સમર્થ પણ નથી. અવિનાશીનો
નાશ કરવાને માટે કોઈની તાકાત નથી. પાંચ ભૌતિકતાના રમકડા બદલાયા કરે, પણ માટી તો એની એ છે. ઘાટ બધા ગમે એટલા ઘડાયા કરે, બદલાયા કરે, પણ સોનું એનું એ છે, એનો કોઈ નાશ નથી કરી શકતો. તો એને કહે છે કે વિનાશમ અવેશ્યાસ્ય ન કશ્ચિત કરતું, એનો કોઈ નાશ કરી શકતો જ નથી. તો તું અવિનાશી છો, આત્મા અવિનાશી છે એમ તું જાણ. અને જેની સાથે જેણે આ અધર્મ અને આ દુરાચાર ઉભો કર્યો છે એવા શરીરનો વ્યામોહ ના રાખીશ. સામે ઉભેલા પણ શરીર છે, અધર્મી છે, તો એમને જો ટકાવી રાખીશ તો ધર્મ ક્યાંથી આવશે? માટે એમને એના માટે જે વિનાશ છે એ વિનાશની વાતને તું મગજમાંથી કાઢી નાખ. આ બધું જ સર્વ જગત પરિવર્તનશીલ છે, કોઈનામાં એવી શક્તિ નથી કે જે એનો નાશ કરી શકે. આટલું મોટું વ્યાપક બ્રહ્માંડ છે, એમાં આજની ઘડીએ પણ કેટલાય નવા તારા નક્ષત્રો સર્જાતા જાય છે અને કેટલાય જૂના તૂટતા જાય છે. આ દુનિયા આપણે જોઈએ છે કે માણસો આવે છે ને જાય છે, ખરા કઈ અટક્યું નથી. કેટલા યુગોથી આ ધરતી ચાલી આવી છે, કઈ કશું અટકી પડ્યું? રાત દાડો કઈ વધતા ઓછા થયા ખરા? 365 માંથી કઈ વધી ગયા કે ઓછા થયા? 24 કલાકમાંથી કઈ વધતું ઓછું થયું? બધું. તો ભલે એનું નામ જુદું પાડ્યું, 24 કલાક ને 60 મિનિટ ને 60 સેકન્ડ, 8 પોર ને 64 ઘડી ને બધું, પણ એના નામ બદલાયા, એની વહેંચણી બદલાય, પણ સમય તો એનું રાત દાડો તો એના એ જ છે, કશું બદલાતું નથી. પહેલા કહેતા 8 પોર 64 ઘડી, ઘડી પળ વિપળ એમ થતું હતું, હવે કલાક મિનિટ સેકન્ડ ત્યાં એનું વરે. આખી દુનિયામાં પૂછો તો એની જ વાત ચાલશે. જયારે સમય હતો ઘડિયાળ નહોતું, તે વખતે ઘડીઓ ને પળ ને એનું કામ ચાલતું હતું, પણ સમયમાં પરિવર્તન આવતું નથી. એમ માણસના આકાર નામ રૂપમાં પરિવર્તન આવે, પણ જે છે તે તો એનું એ શાશ્વત છે. શાશ્વતો યમ પુરાણો ન હન્યતે અન્યમાને શરીર. કેટલી બધી સ્પષ્ટ વાત કરી. તો આપણે જે સામાન્ય જનજીવન એવું છે કે આકાર નામ રૂપમાં મોહે છે. મારું નામ ખોવાઈ ગયું, મારું નામ ના ચડ્યું, આ મરી ગયો, હવે મારું સગું મારો સંબંધી ચાલ્યો ગયો, નામ રૂપનો જ સંબંધ સમજતા હોય છે. અને એને લીધે આ બધા જ સુખ દુઃખાદી ભોગવવા પડતા હોય છે. અહીંયા આગાડી કહ્યું જેનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે એને તું અવિનાશી જાણ. ઘડો કોળિયું પાલો ઓલી માટલી આ બધા એની અંદર માટી છે, અવિનાશી છે એ માટી જાણ. પણ આ બધા આકાર નામ રૂપ છે એ બધા તૂટવા ફૂટવાના જ છે. પેલા મળે તૂટવા ફૂટવાના છે. ઓછું તૂટ્યું ફૂટ્યું હોય ને તો દવાખાને જઈને હરખું કરી આવે, માટલું કરી આવે, ટોંકા મારી દે, કઈ હરખું થેપલું મારી દે. પણ જયારે એ જવાનું છે તો જવાનું જ છે, ગમે એટલું હાચવીશું તો. એ પણ જે આત્મા છે એને તું અવિનાશી જાણ. જે મૂળ તત્વ છે એ ક્યારેય મરતું નથી એ વાત કરીને એ તો એ અભ્યય અવિનાશી નો તો વિનાશ નો મોહ છે એનો શોક તો છોડી દે. એનો નાશ કરવાને માટે કોઈ શક્તિશાળી નથી કે જે બધું જ ભગવાનનું જ સ્વરૂપ છે,
ભગવાનની શક્તિ છે, એ અવિનાશી છે, એને કોણ મારી શકવાનું? અત્યારે બધા પથરા લાવીને, સિમેન્ટ લાવીને, રેતી ને કપચીથી આ બધું બને ઉભું કર્યું છે, પણ એ સમય જતા વર્ષો પછી 200-500 વર્ષ એ તૂટીને પડવાનું જ છે, એ ફરી માટી થવાની જ છે. એટલે જે વાસ્તવિક શાશ્વત છે એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી, માટે તો દુઃખી ના થઈ જઈશ. અને એના માટે કહ્યું કે જો તું જેનો મોહ કરું છું, જેનો તને મોહ છે, એને માટે તો એક અંતવંત ઇમે દેહા, આ શરીર જન્મ્યું છે તે મરવા વાળું છે, અંતવંત. એટલે અંતવંત એટલે કેવી રીતે કહેશું? એનું કહે છે આ તો અંતવંત જ છે, એની સાથે દેખાતું કે આ તમે અંતવંત જ છો. જેમ ઘરે ઘૂઘરો બાંધેલી ગાય કે બળદ હોય, આ ઘૂઘરા વાળી ગાય, આ ઘંટડી વાળી ગાય કે ઘૂઘરા વાળો બળદ, એને કહેવાય ઘંટીવંત, ઘૂઘરાવંત. કારણ કે એને ઘૂઘરો બાંધેલો છે, દેખાય છે, વાગે છે, એમ અંતવંત. અંત અંત આપણી આપણી જોડે બાંધેલો જ છે, ચોખ્ખો દેખાય છે. આ શરીર અંતવંત છે, જેમ ઘંટી વાળી ગાય એમ અંતવારો, અંતવારું શરીર. તો એ અંતવંતને તું સમજ, અંતવંત ઇમે દેહા, આ શરીરને મૃત્યુનો ઘંટ બાંધેલો જ છે, વાગ્યા જ કરે છે, ખકડ્યા જ કરે છે, એ ઘૂઘરો ખકડ્યા, એના એને અંતવંત કહ્યો. મૃત્યુનો ઘૂઘરો ઘરે દરેકના ગળે બાંધેલો છે, જો આ ઘૂઘરા વાળો બળદ, ચોખ્ખી વાત. એમ શરીર પણ મૃત્યુ વાળું જ છે, નિત્ય શોકતા શરીરિણઃ, પણ જે અંદર રહેલો છે, જે આત્મા છે, એ નિત્ય છે, એ અવિનાશી છે, એ શાશ્વત છે, અવ્યય છે, એને કશું જ થતું નથી, એ ઘસાતો નથી, એ નાશ પણ પામતો નથી, એ તૂટતો નથી. આટલા સરસ ભાવથી ટૂંકમાં પણ બહુ ભગવાન બહુ સરસ વાત કરી રહ્યા છે. અર્જુનને સમજાવવા માટે અંતવંત કયો, પણ અંતવંત એટલે શું? પણ ઘંટડી વાળી ગાય ત્યારે ખબર પડી, હા, મોત પણ આપણી જોડે જ. બસ ભગવાન દત્તાત્રેય જ્યારે ઉપદેશ આપ્યો નવયોગેશ્વરોને, ત્યારે એક બહુ સરસ વાત કરી છે, મૃત્યુ અન્વથાવત તૂર્ણમ્યતે ન પતે, મૃત્યુ અન્વથાવત, જે કંઈ કરવાનું છે કરી લે, મોત પાછળ પડેલું છે, જેમ ઘૂઘરો ગળે બાંધેલો છે, એમ મોત પણ આપણા સૌના માથે સવાર થયેલું છે. તારા માથે મોતના કાળના નગારા ગવાય છે, લગ્ન ગીત ગવાય છે, તારા માથે મોતના નગારા, એવું બહુ વર્ષો પહેલા સાંભળેલી જ નાની ઉંમરમાં યાદ રહી ગયું છે. તો એ જે મોતના નગારા, એનું નામ છે અંતવંત ઇમે દેહા. કો લગ્નનો આવો મોટો અવસર ચાલતો હોય કે તારા માથે કાળના નગારા વાગે, એ ગીતો ગવાય પાછા, એટલે બહુ ભેગી ના જાય, બહુ આવેગમાં ના આવી પડે. અર્જુન પણ આવેગમાં છે,
એટલે અર્જુન ને શાંત કરવા માટે પણ અહીંયા કહ્યું કે અંતવંતે મે દેહ, આ શરીર ગમે એટલું સારામાં સારું રૂપાળું હોય, દેખાવડું હોય, શક્તિશાળી હોય, વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય, ધન સંપન્ન હોય, સત્તાવાળું હોય, પણ એ કેતે ગયે કેતે જાયેંગે ક્યાં બજાવ ઢોલ, કેટલાય ગયા કેટલા જવાના, નગારા ઢોલ વગાડીને શું કહેવાનું હતું, કેતે ગયે કેતે જાયેંગે ક્યાં બજાવ ઢોલ, કઈ કોઈને જગાડવા તો પડતા નથી, જવાનું શાશ્વત છે. તો વિના આશામાં નિત્ય સોક્તા શરીરના, શરીરની નાશવંતતા બતાવી દીધી, અંતવંત ઇમે દેહા કહ્યું, આ શરીર માટે વાત કરી. પછી બીજા ચરણની અંદર શું કહ્યું, વિનાશમ અભ્યસ નિત્ય સોક્તા શરીરના, આત્મા નિત્ય છે, શરીર નિત્ય નથી, છતાંય આપણે શરીર સાથેના સંબંધોમાં બેઠેલા છીએ. શરીર અનિત્ય છે બધી જ વાત સાચી, પણ સ્મશાન યાત્રામાં ગયા હઈએ ને, એક બાજુ ચિતા ભલે સળગતી હોય પણ બીજા શેર બજારની જ વાતો કરતા હોય, આટલા તૂટ્યા ને આટલા થયા, એટલે આ ગયો તમે અવિનાશી તો નથી જ નહીં. અને આજે તો જોઈએ સ્કૂટર પર જાય અને 5 મિનિટ ઉભા રહ્યા, હુડ હુડ કરે પાછા નીકળી જાય, કેમ મારે કામ છે નથી કરતા. હવે તો અવિનાશી અંતવંત ઇમે દેહા નાશવંત છે, છતાંય માણસ છેક સ્મશાન ની યાત્રા સુધી જઈ આવે પણ પાછો સ્કૂટર પર દોડે સીધો ઓફિસે, કઈ ઘરમાં કઈ કઈ કામ ધંધે કામ પાછો પહોંચી જાય. અંતવંતતાનો મગજમાં ખ્યાલ જ નથી હોતો. તો એ અજ્ઞાન અવસ્થા છે અને શરીરની સ્થિતિ બતાવી દીધી. હવે આત્માની સ્થિતિ શું છે, નિત્ય સુખતા, આત્મા એ નિત્ય છે, એની નિત્યતા ક્યારે પણ સમાપ્ત થતી નથી, નિત્ય એ નિત્ય છે. તો એ આત્મા સ્વરૂપે હું નિત્ય છું, હું ક્યારે મરવાનું નથી, અને એ જે સાચી સમજણ આવે એનું નામ અમૃત. દેવોને અમૃત પાયું ભગવાને, કે સાચી સમજણ કેળવી લીધી, શરીર તો મરવાનું જ છે. દેવોને રાક્ષસોને અમૃત ન મળ્યું, કેમ કે એને જ્ઞાન થયું નહીં, હાય મરવાનું, હાય મરવાનું છે, મરીશું મરીશું. એટલે દેવોની પાસે સમજણનું જ્ઞાનનું અમૃત છે અને રાક્ષસી વૃત્તિઓ વાળા પાસે શરીર ભાવ છે, અને એટલે ઉમરવાનું ઉમરવાનું ઉમરવાનું, એટલે એને અમૃત મળ્યું નહીં. અમૃતને મરણ અને અમર આ બેનો આ સમજ છે. તો અહીંયા આગળી અવિનાશી અનાશીનો પ્રમેયસ્ય તસ્માદ યુદ્ધસ્ય ભારત, એ માટે હે અર્જુન તો યુદ્ધ માટે નિશ્ચય કર. જીવાત્મા આ રીતે શરીરનો નાશ કહે છે, માટે હે ભારત તો યુદ્ધ કર. શરીરનો નાશ કયો છે, શરીર નાશવંત છે એમ, અને એટલા માટે તું આ સમજીને ચાલીશ તો આ દુઃખ તને નહીં થાય, તારું આ કર્તવ્ય છે અને તારે એ કરવાનું છે. યૈનમ વેત્તિ હંતારમ યસ્ચૈનમ મન્યતે હતમ, જે આ આત્માને હણાયેલો જાણે છે કે આત્મા મરે છે, અથવા જે આત્માને મરનારો જાણે છે
એ બંને જાણતા નથી. કેમ કે આત્મા નથી હણાતો કે નથી હણતો નથી કે હણાતો નથી, મારતો નથી અને મરતો પણ નથી. ઘણી વાર કે ને મરતો ગયો ને મારતો ગયો, પેલી વાત યાદ છે ને કે ગામમાં એક માણસ એવો અઈડ હતો કે રોજ ઉઠીને ગામમાંથી કોક ને કોક ને કોક ને કોને હેરાન કરે કરે ને કરે, આખું ગામ એનાથી ત્રાસી ગયેલું, આખું ગામ એનાથી ત્રાસી ગયેલું. બધા એને ગાળો ભાણે, એના પ્રત્યે સદભાવ ના હોય. પછી ઘણો બીમાર પડ્યો ને જોયું કે હું હવે મરી જ જવાનો છું, એટલે ગામના બધા લોકોને ભેગા કર્યા, જો ભાઈ તમને બધાને મેં બહુ પજવ્યા છે, બહુ હેરાન કર્યા છે, કશું બાકી નહીં રહી, બહુ દુઃખી કર્યા છે, હવે મારી એક વાત સાંભળો ને, કે એક વાત સાંભળી લો મારી, કે મારે પ્રાયશ્ચિત કરવું છે, મારે એક પ્રાયશ્ચિત કરવું છે કે તમને બધાને હેરાન કરે તમે મને એની સજા કરજો. પણ મારી વાત સાંભળી લો, મારો છેલ્લો અગ્નિ સંસ્કાર કરો ને આ ગામમાં ના, આપણા ગામના સ્મશાનમાં ના કરશો, કારણ કે હું પાપી છું, નહીતર આખું સ્મશાન ભળી જશે. એટલે બીજા ગામે જઈને તમે બીજાના સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરજો. અને આટલા બધા તમને દુઃખી કર્યા છે ને, એટલે એક કામ કરજો, નનામીમાં જયારે સુવાડો આ શરીરને ત્યારે એમાં હળકતું લાકડું એને મોઢામાં ઘાલી દેજો, આટલી સજા કરજો. તે બધાને થયું કે આ તો સાચી વાત કરે છે. મર્યા પછી એ પ્રમાણે એને બીજે ગામના સ્મશાનમાં લઈ ગયા અને મોઢામાં હળકતું લાકડું નાખેલું. તે બીજા ગામ વાળા જોઈ ગયા કે આ કઈ ગરબડ છે, આ અહીંયા બાળવા આવ્યા છે એટલે કંઈક, એટલે પોલીસને બોલાવી લીધી. અને અગ્નિ સંસ્કાર તો બાજુ રહી ગયા, બધા જેટલા સ્મશાનમાં ગયા હતા ગામના એ બધા એને પકડી જેલમાં પૂરી દીધા. મરતો ગયો અને મારતો ગયો બધા એને. તો અહીંયા ભગવાન અર્જુનને કહે છે, અર્જુન ન હન્યતે હન્યમાને શરીરે, એ હણતોય નથી અને હણાતોય નથી. સત્ય ઘટના છે. એટલે ભગવાન તો આ તો આપણે આને ન હન્યતે હન્યમાને શરીરને સમજવા માટે ન્યાય આપણે આ પ્રસંગને કહ્યો, જેમ આગળ કહ્યું અંતવંત મે દેહા, કેવી રીતે હવે પાકું થઈ ગયું, આ શરીર મોતના ઘૂઘરા બાંધેલું ઘૂઘરા વાળું છે એટલું ચોક્કસ. જેમ ઘંટડી વાળી ગાય અને ઘૂઘરા વાળો બળદ, એમ આ શરીર બધા અંતવંત, આ શરીર મરણશીલ છે, મરણવાળું શરીર છે. અને અહીંયા આગળ યૈનમ યૈનમ વ્યત્ય હંતારમ હન્યતે યશ્ચૈનમ મન્યતે, તમને આગલો શ્લોક છે, અનાસીનો પ્રમેયસ્ય તસ્માદ યુદ્ધસ્. એટલામાં અર્જુન આ સમજ કે જે શરીર મરે તો પણ આત્મા મરતો નથી, આટલું સમજીને તું તસ્માદ યુદ્ધાય યુદ્ધસ્વ ભારત, એટલા માટે ઉભો થા, યુદ્ધ કર, આ યુદ્ધ તો ક્ષત્રિયસ્ય ન વિદ્યતે, આવું ધર્મયુદ્ધ ક્ષત્રિયોને પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે ભગવાન અર્જુનને જાગૃત કરે છે. આ તો આપણે બધી થોડીક સત્સંગમાં આનંદની પણ વાતો કરી લઈએ છીએ. જય મહારાજ.